દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ઇથોતેર રૂપિયાને પાસ થઈ ગયો છે જે અઢી મહિનાથી ઊંચી સપાટી દર્શાવે છે બીજી તરફ ડીઝલના ભાવ દરરોજ નવી ઐતિહાસિક સપાટી બનાવી રહ્યા છે મુંબઈમાં પેટ્રોલનો ભાવ પંચ્યાસી સુડતાલીસ રૂપિયા અને ડીઝલનો ભાવ તોંતેર પોઈન્ટ રૂપિયા થઈ ગયો છે ઓઇલ કંપનીઓના જણાવ્યા અનુસાર પેટ્રોલના ભાવમાં ચૌદ પૈસા અને ડીઝલના ભાવમાં પંદર પૈસાનો વધારો કરવામાં આવ્યો છે ગુજરાતમાં પેટ્રોલનો ભાવ સિત્યોતેર પોઈન્ટ ચાલીસ રૂપિયા અને ડીઝલનો ભાવ સિત્યોતેર પોઈન્ટ સિત્યાસી રૂપિયા થઈ ગયો છે ગુજરાતમાં એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં સરેરાશ બાર પોઈન્ટ એક્યાસી રૂપિયા અને ડીઝલના ભાવમાં સરેરાશ પંદર પોઈન્ટ ઝીરો નવ રૂપિયાનો વધારો થયો છે મુંબઈમાં એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં સરેરાશ અગિયાર પોઈન્ટ એસી રૂપિયા અને ડીઝલના ભાવમાં સરેરાશ ચૌદ પોઈન્ટ જીરો ચાર રૂપિયાનો વધારો થયો છે મનુષ્યને મોકલવાના પ્રથમ ભારતીય મિશનની સમગ્ર યોજના બહાર આવી ચૂકી છે આ મિશન ભારતની આઝાદીની પંચોતેરમી વર્ષ ગાંઠ અગાઉ ઓગસ્ટ બે હજાર બાવીસમાં લોન્ચ થશે તેમાં ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે મંગળવારે ઈસરોના વડા કે સિયોને સમગ્ર યોજના મીડિયાને જણાવી હતી તેમના જણાવ્યા મુજબ ભારત માત્ર સોળ મિનિટમાં ત્રણ ભારતીયોને શ્રીહરિકોટા ખાતેથી અંતરિક્ષમાં પહોંચાડી દેશે એટલે કે આપણા ઘરેથી નજીકના ચાર રસ્તા સુધી જઈએ એટલા સમયમાં મનુષ્ય અંતરિક્ષમાં પહોંચી જશે આ સમગ્ર મિશનમાં દસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચો થશે ત્રણ ભારતીયો થી સાત દિવસ અંતરિક્ષમાં રહેશે પંદર ઓગસ્ટ પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મિશન અંગે સૌપ્રથમ માહિતી આપી હતી શિવનના જણાવ્યા અનુસાર એક ક્રૂ મોડ્યુલ ત્રણ ભારતીયોને લઈ જશે તેને સર્વિસ મોડ્યુલ સાથે જોડવામાં આવશે બંનેને રોકેટની મદદ વડે શ્રીહરિકોટાથી લોન્ચ કરાશે લોકોને અંતરિક્ષમાં મોકલતા પહેલાં માનવ રહિત ટેસ્ટ કરવામાં આવશે સિવને કહ્યું કે પ્રથમ માનવ રહિત ફ્લાઇટ ટેસ્ટ આજથી ત્રીસ મહિના પછી અને બીજો ટેસ્ટ છત્રીસ મહિના પછી કરવામાં આવશે ત્યાર પછી લગભગ ચાલીસ મહિના પછી ભારતીયોને અંતરિક્ષમાં મોકલવામાં આવશે દેશમાં પ્રથમ વખત એમ્પ્લોયર્સ પ્રોવિડન્ટ ફંડ ઓફિસર એસોસિએશન દ્વારા દેશવ્યાપી અનોખો સત્યાગ્રહ શરૂ કર્યો છે પંદર વર્ષથી પણ જૂની પડતર માંગણીઓને પીએફ ઓફિસના કર્મચારીઓ દેશભરમાં પાંચ સપ્ટેમ્બર સુધી ઓફિસના સમય બાદ બે કલાક વધારે કામ કરશે અને તેમનો વિરોધ વ્યક્ત કરશે અગાઉ જાપાનમાં કર્મચારીઓ સમય કરતાં વધારે કામ કરીને વિરોધ કરતા હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા એસોસિએશન સાથે સંકળાયેલા દેશભરના તમામ પીએફ ઓફિસો દ્વારા બે કલાક કામ કરીને અનોખા સત્યાગ્રહ જોડાશે સત્યાગ્રહના બે કલાક દરમિયાન દેશભરના પીએફ કર્મચારીઓ કાળી પટ્ટી બાંધશે અમે કામ ન થવાની સંવેદના જાણીએ છીએ જેથી અમારી વાત રજૂ કરવા માટે અમે ઓફિસમાં બે કલાક વધુ કામ કરવામાં આવશે ઉત્તરાખંડના બુઢા કેદરામાં બુધવારે વહેરી સવારે ચાર વાગે વાદળ ફાટ્યું હતું ભારે વરસાદના કારણે અહીં ભૂસ્ખલનના કારણે એક મકાન પણ તણાઈ ગયું હતું સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘરમાં રહેતા પરિવારના સાત સભ્યોના મોત થઈ ગયા છે જ્યારે એક બાળકીને બચાવી લેવામાં આવી છે કાટમાળમાંથી ત્રણ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે પ્રશાસન દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે કાટમાળમાં હજુ પણ આઠ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આ દુર્ઘટના ટિહરીના ઘનસાલીના કોટ ગામમાં થઈ છે ઘટના સ્થળે બચાવ અને રાહત કાર્ય જારી છે કોટગામ બુઢા કેદાર પાસે સ્થિત છે રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે આ બાજુ ટેહરી ગઢવાલા બાલગંગા તહસીલમાં વરસાદે કેર વર્તાયો છે કોટગામમાં વાદળું ફાટવાના પણ અહેવાલ છે કહેવાય છે કે આ વિસ્તારમાં પણ તબાહી મચી છે રાજ્યમાં સક્રિય થયેલા અપરેટ સાયક્લોનિક સર્ક્યુલેશનથી આગામી અડતાલીસ કલાકમાં દરમિયાન રાજ્યમાં મધ્યથી ભારે વરસાદ પડવાની શક્યતા છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અપરેટ સાયક્લોનિક સર્ક્યુલેશન વધુ મજબૂત બન્યું છે જેને પગલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે વરસાદની ગેરહાજરીને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ સાત ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ડિગ્રી નોંધાયું હતું સર્ક્યુલેશનની અસરોથી મંગળવારે મોડી રાતથી લઈને આગામી બે દિવસો અમદાવાદમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે વરસાદની ગેરહાજરીથી મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો વધીને ત્રીસ ડિગ્રીથી વધુ નોંધાયો હતો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી દાહોદ છોટાઉદેપુર અને મહિસાગર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે